ॐ सहनाभवतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सयत्रायम् अणिमानं येति चिरया वा उपतपता वा अणिमानं निगच्छति तद्यथा आम्रं वा उदुम्बरं वा पिप्पलं वा बन्धनात् प्रमुच्यते एवमेव अयं पुरुषः एभ्योऽङ्गेभ्यः सम्प्रमुच्य पुनः प्रतिज्ञायं प्रतियोनि आर्द्रवति प्राणाय एव। एवमेव अयं पुरुषः एभ्यः अङ्गेभ्यः सम्प्रमुच्य जीवितये पाके फलपुतानः भिक्ष्माधिः अनायाश्चिरुपयाथिवृद्धे प्रारब्धकर्म थोड़ावागं स्वकरवान् जन कारण आज जीवात्मा अधिक साथ बंधाए से बंधन जा रहे दूर से ही आए प्रारब्ध कर्म क्षय साथ है ये पर अधिक हमारे विदाय ले तो बे वस्तु एक तो आधे हमारे विदाय ले वस्तु अने बीजा देह ना आश्रय ले જેવી રીતે પેલું પાકેલા ફળને કોઈ આશ્રય જોઈએ એ હવામાં દર ના રહી શકે વૃક્ષમાંથી છૂટું પડે ત્યારે કોઈ કોઈ આશ્રયને જોઈએ ક્યારે જમીન પર પડે ક્યાંક બીજે કોઈ એને ઝીલનારો હોય તેવી રીતે આ જીવાત્માને સૂક્ષ્મ શરીરને કોઈને કોઈ આશ્રય જોઈએ એક સ્થૂળ દેહમાંથી વિદાય લીધા પછી એણે બીજા સ્થૂળ દેહમાં પ્રવેશ કરવાનું હોય જ એ નિયમ છે તદુપરાંત ઉપનિષદ કહે છે પ્રતિજ્ઞાયમ પ્રતિયોની પ્રતિજ્ઞાયમ એ જ માર્ગે જે માર્ગે એ આ દેહમાં આવ્યો હતો એ જ માર્ગે પ્રતિયોની અને જે યોનિમાંથી અહીંથી ગયો હતો એ યોનિમાં ગ્રંથકાળ કહી રહ્યા છે કે આ દેહમાંથી વિદાય લેવાનું અને અન્ય સ્થૂળ દેહને પ્રાપ્ત કરવાનું એ તો નિયમ છે જ એમાં કોઈ એમાં એમાં કોઈ અપવાદ નથી પરંતુ એ જ માર્ગથી પાછો આવે એ જ યોનિમાં પાછો આવે એવો નિયમ ના કહી શકાય એ વાતની ચર્ચા ચાલી રહી છે
એટલે એ 456 પાન પર 890 શ્લોકમાં એ અથ એવ અથ એતસ્માત એવાયમ સ્થૂલાદેહાદ નિર્ગતઃ સૂક્ષ્મ દેહો વ્રજેત દેહ સ્થૂલમન્યમ સ્વભોગદમ તતઃ તે કારણથી સૂક્ષ્મસ્ય ભોગાર્થમ સ્થૂલ અપેક્ષા નિયમાત અર્થાત આ સૂક્ષ્મ શરીર છે એ ભોગ સાધન છે બધા અનુભવ લેવાનું સાધન છે કારણ છે સ્થૂળ દેહ છે ભોગાયતન જે સ્થળે રહીને ભોગ કરે એ આયતન છે એનો આશ્રય છે નિવાસસ્થાન છે આલંબન છે એટલે કે ભોગ કે અનુભવ તો સૂક્ષ્મ શરીરના સ્તરે જ થાય પણ ત્યારે જ થઈ શકે જ્યારે એ સૂક્ષ્મ શરીરને કે જીવાત્માને કોઈ સ્થૂળ શરીરનું આલંબન હોય હવે સૂક્ષ્મ શરીર મુખ્ય કામ છે ભોગ એટલે કે સુખ દુઃખનો સાક્ષાત્કાર કરવો અર્થાત જે કર્મ બાકી રહી ગયા છે કર્મના ફળને ભોગવવું એ સૂક્ષ્મ શરીરનું મુખ્ય કાર્ય છે અને એ ભોગવવા માટે એ બીજીઓનીમાં જતો હોય તો ભોગવવા માટે તો સૂક્ષ્મ શરીર જોઈએ જ અને માટે એક સૂક્ષ્મ શરીરે કે જીવાત્માએ અન્ય સ્થૂળ દેહને પ્રાપ્ત કરવો જ જોઈએ સૂક્ષ્મ દેહો વ્રજે દેહમ સ્થૂલમન્યમ સ્વભોગદમ અન્યમ સ્થૂળ અન્ય સ્થૂળ દેહને સ્વભોગદમ પોતાના ભોગને પ્રાપ્ત કરાવનાર એટલે કે પોતે જે અનુભવ કરવાના છે એ અનુભવ માટે જે અનુકૂળ સ્થૂળ શરીર હોય એને પ્રાપ્ત કરવાનું છે આગળ કહે છે ટીકાકાર ઉક્ત મનોદ્ય સજાતીય શરીર પ્રાપ્તિ અંશે નિયમનાસ્તિ ઇતિ આહ ઉક્ત મનોદ્ય કહેવામાં આવ્યું કે આ સૂક્ષ્મ દેહ કોઈક સ્થૂળ દેહ તો આલંબન લેવું જોઈએ આ આનો અનુવાદ કરીને પ્રતિજ્ઞાયામ પ્રતિયોની પ્રતિયોનિ એટલે એ જ પ્રકારની યોનિને સજાતીય દેહને પ્રાપ્ત કરો અર્થાત અત્યારે મનુષ્ય દેહમાં હોય તો મૃત્યુ પછી મનુષ્ય દેહ પ્રાપ્ત કરવો એને સજાતીય શરીર કહેવાય જે જાતિમાં આપણે છીએ ને એ જાતિમાં એ પશુ હોય પક્ષી હોય મનુષ્ય હોય દેવ હોય ગંધર્વ હોય જે હોય તે એ જ જાતિનો બીજો દેહ પ્રાપ્ત કરવો અંશે નિયમો નાસ્તી એ અંશમાં નિયમ નથી જોકે ઉપનિષદમાં તો કહેવામાં આવ્યું કે આ દેહ છોડીને બીજા દેહને પ્રાપ્ત કરે છે અને એવી જ જાતિના દેહને પ્રાપ્ત એ જ માર્ગ એને એવી જ જાતિના દેહને પ્રાપ્ત કરે છે પણ ગ્રંથકાર એનો જ વિસ્તાર કરે છે કે એ અંશમાં નિયમ નથી એટલે 891 શ્લોકમાં કહે છે 456 પાન પર તતો દેહાદ વિનિષ્ક્રાંતઃ દેહી દેહાંતરમ વ્રજેત નિયતમ નૈવ નિયતમ યથા દેહમ યથા ગતમ તો દેહા વિનિષ્ક્રાંતો દેહી દેહાંતરમ વજે નિયતમ એ નિયત શબ્દ છે એ આગળના એટલે પૂર્વાર્થ સાથે જાય પૂર્વાર્થોક્તે યત તદ નિયતમ તતઃ તે કારણથી દેહા વિનિષ્ક્રાંત એક સ્થૂળ દેહમાંથી જેને વિનિષ્ક્રાંત જેને વિદાય લીધી છે દેહી અવદેહી છે એટલે જીવાત્મા કહો સૂક્ષ્મ શરીર એટલે જીવાત્મા સૂક્ષ્મ શરીરમાં ઉપહિત ચૈતન્ય એટલે એમાં પ્રતિબિંબિત ચૈતન્ય
શરીરની ઉપાધિ એવું ચૈતન્ય ને જીવાત્મા દેહા એ જ દેહી કહેવાય, દેહનો માલિક કહેવાય. દેહાંતર ભજે એને બીજા દેહને પ્રાપ્ત કરો, નિયતમ એ નિયત છે અર્થાત એ તો નક્કી જ છે. નૈવ નિયતમ પશુ નક્કી નથી, યથા દેહમ યથાગતમ એ જ પ્રકારના દેહને પ્રાપ્ત કરવો અને એ જ માર્ગે વળી પાછું આવવું કે જવું એ નિયમ નથી. તત્ર હેતુતયા મરણાનંતરમ અનિશ્ચિતોદય કર નાનાવિધ કર્મવશાત અનિયોનિ પ્રાપ્ય દર્શનમાહ નારકાહ દ્વાભ્યાં. બે શ્લોકમાં કહે છે કઈ વસ્તુ નક્કી કરે, એ કયા દેહને પ્રાપ્ત કરશે નક્કી કોણ કરે? તો કે કર્મવશાત, આ કર્મ છે એટલે કે એના જે સંચિત કર્મ, એ સંચિત કર્મને એ કહું છું પ્રારબ્ધ કર્મ બનશે. એ પ્રારબ્ધ કર્મ આ દેહને ઉત્પન્ન કરવા માટે અને જીવન દરમિયાન જે બધા અનુભવો થાય છે એ માટે જવાબદાર છે. એટલે પ્રારબ્ધ કર્મ નક્કી કરે એ કઈ યોનિ પ્રાપ્ત કરશે, પણ બીજું કોઈ નક્કી ના કરી શકે. પછી એ પ્રારબ્ધ કર્મ કયા કર્મનો ઉદય થાય, ટૂંકમાં અહીંયા જીવાત્મા દેહને વિદાય લે ત્યારે તો સંચિત કર્મ હજારો છે. એમાં જે પ્રબળ કર્મ હોય એ પ્રબળ કર્મ પછીના જન્મ માટે જવાબદાર બને, એને આપણે પ્રારબ્ધ કર્મ કહીએ. ખૂબ બધા કર્મનો સંચય હોય એમાંથી જે પ્રબળ કર્મ હોય એ હંમેશા બીજા બધા કરતા વધારે બળવાન હોય, તેથી એ નક્કી કરે કયો માર્ગે જવાનું છે. કયા કર્મનો ઉદય થશે અનિયત, એનો કોઈ નિયમ નથી. એટલા બધા સંચય કરેલા કર્મમાંથી કયા કર્મોનો ઉદય થશે એના મૃત્યુ પછી, જે કર્મ એને બીજા દેહ આપવા જવાબદાર છે કયા કર્મ હશે એનો કોઈ નિયમ નથી. એ કર્મ છે અન્ય દેહ માટે જવાબદાર છે, તો કર્મ કારણ છે અન્ય દેહને પ્રાપ્ત કરો એ કાર્ય છે. તો કારણ જ્યારે નિશ્ચિત ના હોય ત્યારે કાર્ય નિશ્ચિત ના હોય, અર્થાત એના સંચિત કર્મથી કયા કર્મનો ઉદય થશે મૃત્યુ વખતે, જે પ્રારબ્ધ બનશે અને જે બે દેહ માટે જવાબદાર બનશે એનો કોઈ નિયમ નથી. અને તેથી એને કયો દેહ પ્રાપ્ત થશે એનો પણ નિયમ નથી. અનિશ્ચિત ઉદયક નાનાવિધ કર્મવશાત, જેનો ઉદય થાય એવા કર્મ, પણ એ કેવો જ અનિશ્ચિત છે. કયા કર્મનો ઉદય થશે એ અનિશ્ચિત હોવાને કારણે અનિતયોની પ્રાપ્તિ દર્શનમ, તેથી એ કઈ યોનિને પ્રાપ્ત કરશે એ પણ અનિયત છે અર્થાત એ પણ અનિશ્ચિત છે. એ વસ્તુ પછીના બે શ્લોકમાં કહે છે નારકા એટલી નારકા પ્રાણી કેચિત ભવંતિ મનુજા ભુવે કદાચિત કદાચિત સુકૃતાત સ્વર્ગે દેવા અપિ ભવંતિ દે. કેચિત નારકા પ્રાણીન, નારકા નરકમ ભૂક્તવા અવતીર્ણા, નારકા તો નરકમાં જઈને આવેલા. નરકમાં જઈને ક્યારે આવે? નરકમાં જે બધા અનુભવ કરવા કરીને આવે. નરકમ ભૂક્તવા અવતી, નરકને ભોગવીને અહીંયા જેવો જન્મ્યા છે એવા. હવે આમ તો બધા એનું વર્ણન કરેલું છે કે નરકમાં જવાના માણસોનો બધા સ્વભાવ કેવો હોય અને સ્વર્ગમાં જવાનો સ્વભાવ કેવો, બધું આટલે ખબર પડે આ માણસ ક્યાંથી આવે. આમ ઝઘડા થતા હોય એવું થયા જ કરતું હોય, કહેતો સમજવું કે આ નરકમાંથી આવ્યો છે.
એટલે પ્રસન્ન હોય સમજો કે આ સ્વર્ગમાંથી આવે એવું બધું એવી જાતના એનું વર્ણન કરેલા છે. પણ આવી રીતે નરકને ભોગવીને જેને બીજો જન્મ લેવાનો છે ખરેખર એ જ. હવે એમાં એવું છે ને કે આપણો પછીનો જન્મ કયો થશે એનો નિર્ણય કોણ આપણા કર્મ કરે છે. જે પ્રબળ કર્મ હોય એ પ્રારબ્ધ બને અહીં નવી યોનીનો નવા જન્મનો નિર્ણય કરે. એ કર્મનો ભોગ થઈ ગયો એટલે પછી એ તો ક્ષીણ થઈ ગયા. પ્રારબ્ધ કર્મ ભોગ ક્ષીણ થઈ ગયો પછી કયા કર્મ આવશે. હવે નરકના કર્મ એને ભોગવી લીધા હવે પછી ધારો કે એવા પુણ્ય કર્મ હોય જે અત્યંત પ્રબળ હોય. સંસૃષ્ટ પુણ્ય પાપોદય મનુજા ભવંતી. પુણ્ય અને પાપ બંનેનો ધારો કે સમાનતા હોય લગભગ. ઉર્ધ્વમ ગચ્છંતિ સત્વસ્થાઃ મધ્યે તિષ્ઠંતિ રાજસાઃ જગન્યગણ વૃત્તિસ્થાઃ અધો ગચ્છંતિ તામસાઃ. આમ ખૂબ પુણ્ય હોય તો ઉર્ધ્વગતિ, ખૂબ પાપ હોય તો અધોગતિ, પુણ્ય પાપનો સમાનતા હોય તો મનુષ્ય ગતિ એવું કહેવાય સામાન્ય રીતે. એટલે કે જે સંસૃષ્ટ પુણ્ય પાપોદય મનુજા ભવંતિ. તો નરક મજા આવેલા મનુષ્ય પણ બને. કદાચ સુકૃતા સ્વર્ગે દેવા આપી ભવંતિ. ધારો કે નરકના બધા અપહરાના બધા કર્મ ક્ષીણ થઈ ગયા અને પછી કેવલ સુકૃતોદય માત્ર એના કોઈ પુણ્ય કરવા. બધા આપણા બધામાં બધા પાપ ને બધા પુણ્ય ભરેલા જ છે. યુગમાં અનાદિકાળથી આ યાત્રા ચાલતી આવેલી હોવાના કારણે આપણા હિસાબમાં ચંચિતમાં કયા કર્મ હશે એ કહેવું પણ બધા પ્રકારના કર્મ હશે એવું માની લઈએ. આપણે કેટલી અસંખ્ય વાર આપણને મનુષ્ય જન્મ મળ્યો છે એમાં કેટલાય પુણ્યકર્મ કર્યા, કેટલા પાપ કર્મ કર્યા છે. એટલે એવું ધારો કે આ નરકના ભોગ ભોગ્યા પછી એવા પુણ્યકર્મ હોય જ અત્યંત પ્રવાહ અને એનો ઉદય થઈ જાય તો દેવા આપી ભવંતી હતી. તો એ કર્મ એને દેવલોકમાં પડાઈ જાય અને એને દેવ રૂપે એનો જન્મ થાય એવું બને. એટલે નરકમાંથી મનુષ્યલોક મર્તલોકમાં પણ આવે કે નરકમાંથી સ્વર્ગ એટલે નીચે પણ જાય ને ઉપર ઉપર ને પછી એકદમ ઉપર જાય એવું બને. એથી પછી આગળ કહે છે કુતશ્ચિત પાપતો ભૂમૌ દેવા અપિ ભવંતિ ચ ગચ્છેયુર્ભૂગતાસ્તેપિ કદાચિદ નારકાન નરકાન બહૂન. હવે દેવતા હોય તો ધારો કે માણસ એક જીવ આવ્યો નરકમાં હતો અને પછી અહીંયા મનુષ્ય તરીકે આવ્યો એના પુણ્યનો ઉદય થયો અને સ્વર્ગમાં ગયો અથવા નરકમાંથી સ્વર્ગમાં આવ્યો. કુતશ્ચિત પાપ હવે એના દેવ યોનિમાં જે કર્મનો અનુભવ કરવાનો હતો એ પ્રારબ્ધ કર્મ ક્ષય થયા પછી હવે બીજો જન્મ તે વખતે કશાનો ઉદય થશે. કુતશ્ચિત પાપ ભૂમો દેવા આપી ભવંતિ છે. જો કંઈક એવા પુણ્ય પાપનો ઉદય થઈ ગયો તો દેવતા વળી પાછા ભૂમ મનુષ્યત્વ પ્રાપ્ય તો એ મનુષ્ય પણ દેવતામાંથી ગચ્છે ભૂગતાસ્તે બી કદાચિત નરકાન બહુન. અને ક્યારેક નરક નારક શરીર પ્રાપ્ત વંતી ક્યારેક એને પતન થાય સ્વર્ગમાંથી મનુષ્યમાં આવે ને મધુરી પછી નરકમાં જાય.
નરકમાંથી મનુષ્ય બને ને પછી ત્યાંથી સ્વર્ગ જાય, ત્યાંથી વળી પાછો આમે આવે. કોઈ નિયમ નથી ક્યાંથી ક્યાં જાય, એ કર્મ જે છે ને એ નિયમ છે, એ નક્કી કરે છે. માટે કર્મ કયા કર્મનો ત્યારે ઉદ્ભવ થશે એ અનિયમ છે. બસ ટૂંકમાં આપણા સંચિત કર્મોનું કેવી જાતનું મિશ્રણ છે, કયા વખતે કયા કર્મ ઉદય થશે, એટલા માટે બીજી ક્ષણે શું થશે આપણે કહી શકતા જ નથી. આ તો જન્મની વાત કરી, પણ આપણા જન્મ દરમિયાન પણ આપણા પ્રારંભમાં કયા કર્મ છે અને પ્રત્યેક ક્ષણે જે અનુભવ થતો હોય આપણા કોઈ ને કોઈ પૂર્વ કર્મના પરિણામ થતો હોય, તો કયું કર્મ આપણા હિસાબ ખાતામાં છે, એમનું કયું કર્મ છે, નરસિંહની ક્ષણે એનો ઉદય થશે, એટલે બીજી ક્ષણે શું વિચાર આવશે પણ કહી શકતા નથી. એ પણ આપણા કર્મ નક્કી કરે, શું થઈ રહ્યું છે એ નક્કી કરે કર્મ, શું કરવાનું એ નક્કી કરવાનું આપણે એમનામ કર્મ. એટલે કયા કર્મ આપણને પાપ પુણ્યનો ઉદય કરનારા છે, સંચય કરનારા છે, આપણે ઈરાદાપૂર્વક જે કર્મ કરીએ તે જે થાય છે એના માટે આપણે તો પૂરું કર્મ જવાબદાર છે, આપણે જવાબદાર નથી. કદાચ એવો વિચાર પણ આવે ખરાબ તો આપણે જવાબદાર છે જવા દેવાનું. એટલે આપણા મનમાં જે વિચાર આવે એ માટે હું એ તો કર્મ જવાબદાર છે, હું જવાબદાર નથી. બસ પછી શું કરવાનું પણ હું જવાબદાર છું. અંતેથી આવી રીતે કર્મ અનિશ્ચિત હોવાના કારણે જ્યારે બીજી ક્ષણે જ કયું કર્મ જાગૃત થશે ન કહી શકીએ, તો મૃત્યુ સમયે કયું કર્મ જાગૃત કેમ કહી શકાય, અને માટે મારો બીજો જન્મ કેવો થશે કંઈ કહી શકાય જ નહીં. એનું જીવહી અલક્ષ્યામ તત્તજ્ઞોની પ્રાપ્તિ કો ઘટે દીધી છે તો પ્રશ્ન થયો. જીવહી અલક્ષ્યામ તત્તજ્ઞોની પ્રાપ્તિ, જે તે યોની પ્રાપ્ત થાય છે, જે જીવને વિચારે ખબર નથી કઈ યોની પ્રાપ્ત થવાની છે, તો કો ઘટે, કોણ એને સંભવિત કરે છે? બીજી જોઈને વાત છે ને, બીજી ક્ષણે શું થશે એ પણ નક્કી કોણ કરે છે? કર્મ કરે એટલે ઈશ્વર કરે, કર્મ ફળદાતા કરે એ કહેવાનું એનું પ્રયોજન છે. સર્વે ઈશ્વર એ વૈતી રૂપ કહેણે દર્શાવી. તમે કર્મ કોણ? એટલે કર્મ, કર્મ કેમ કર્મ, કર્મ તો જડમ, કર્મ તો જડ, ઈશ કરતો રાગને આ પ્રાપ્ય ફળમ. પણ કર્મ પોતે તો જડ હોવાને કારણે નિર્ણય ના કરી શકે, પરંતુ કરતું આજ્ઞા, એ કરતા અને ઈશ્વરની આજ્ઞાથી એના નિયમથી વાસ્તવમાં આ ફળ આપણે પ્રાપ્ત થાય છે. એટલે કે કર્મનું ફળ આપનાર ઈશ્વર છે, આ વેદાંતનો સિદ્ધાંત છે. મીમાંસુ કેમ કે કર્મ જ પોતાનું ફળ આપનાર છે, ઈશ્વરની જરૂર શું છે? કાર્યને કારણે કાર્ય, કર્મ કારણ છે, એનું કર્મ ફળ કાર્ય છે, તો કાર્ય હંમેશા કારણ અનુરૂપ હોય, એટલે જે કર્મ એ જ ફળ નક્કી કરે, ઈશ્વરની ક્યાં જવું પડે? વેદાંતિ કે કશું નક્કી કરવા માટે હંમેશા જ્ઞાન જોઈએ. એ જ્ઞાન તો હંમેશા ચેતન પર જ આધારિત હોય, પણ ચેતન હોય એ જ નક્કી કરી શકે. એક ઈશ્વર ચૈતન્ય છે, માટે ઈશ્વર નક્કી કરે. કર્મ જડ હોવાને કારણે કર્મ કેમ પરમ, કર્મ તજ જડમ, એ કર્મ નક્કી ના કરી શકે. એટલે વેદાંત એમ કહે છે કે કર્મ ફલદાતા ઈશ્વર છે, એ ઈશ્વર કર્મનું ફળ નક્કી કરે. તો એ કર્મ કર્યું એનું ફળ કયું મળશે એ નક્કી કરવા માટે કેટલું જ્ઞાન જોઈએ? સર્વજ્ઞ હે ઈશ્વર હે. એ કર્મ થાય ત્યારે બધા હજાર અસંખ્ય બધા પરિબળો એમાં કોઈ ને કોઈ રીતે ભાગ લેતા હોય છે. અત્યારે આ બોલવાનું કર્મ થઈ રહ્યું હોય, તમારું સાંભળવાનું કર્મ થઈ રહ્યું હોય, એ સંભવિત કરવા માટે અસંખ્ય પરિબળો ખરેખર તો એમાં કોઈ ને કોઈ રીતે ફાળો આપતા હોય, જેનું આપણને તો જ્ઞાન, આપણા કે મુખ્ય મુખ્ય વસ્તુનું જ્ઞાન હોય, બધાનું જ્ઞાન નહીં હોય. તો કયા કર્મનું કેવું ફળ, ચોક્કસ કયું ફળ મળવું જોઈએ, ક્યારે મળવું જોઈએ,
ક્યાં મળવું જોઈએ, કયા સંજોગોમાં મળવું જોઈએ, કયા દેશમાં, કયા કાળમાં, કઈ પરિસ્થિતિમાં, કયા કર્મનું શું ફળ મળવું જોઈએ. ઇન્દ્રિય કરવા માટે તો મોટું વિશે એટલે વૈશ્વિક કમ્પ્યુટર જોઈએ. બધી ડેટા એમ બધા એમ હોય, એમાંથી પછી એ નક્કી કરે કે એનું શું ફળ છે, કેટલા કોમ્પ્લેક્સ ઇક્વેશનો છે, આ તો કંઈ નક્કી થઈ જાય કે નહીં. ખરેખર આપણે કમ્પ્યુટર ઇક્વેશન સોલ્વ કરીએ ને સમીકરણ, એ તો બધા પરિણામ છે, એના જવાબ આવે ને એ બધા એ એ ચોક્કસ ના હોય, એપ્રોક્સિમેટ હોય. કોઈ ડિફરન્શિયલ ઇક્વેશન હોય એનું કમ્પ્યુટર ધારો કે આપણને આ જવાબ હોય ને તો લગભગ એવું હોય નિશ્ચિત. પણ સર્વજ્ઞ કોને કહેવાય, એને એને કોઈ એવું નહીં કે લગભગ એવું હોય પ્રિસાઇઝ ચોક્કસ. એટલે કઈ વસ્તુનું ચોક્કસ શું પરિણામ આવે એ જાણવા માટે તો સર્વજ્ઞ નક્કી કરવાની સર્વજ્ઞતા હોવી જોઈએ. સર્વજ્ઞ ઈશ્વર એ વૈતિ રૂપ કેણે દર્શન, ટૂંકમાં બીજી ક્ષણે શું બને છે નિર્ણય કરવા માટે ઈશ્વર જોઈએ, સર્વજ્ઞ ઈશ્વર હોય એ નક્કી કરે છે બીજી ક્ષણે શું બનશે, અને તેથી એને કઈ યોનિ મળવી જોઈએ વગેરે વગેરે નક્કી કોણ કરે, ઈશ્વર જ નક્કી કરવાની ક્ષમતા ધરાવે છે, બીજું કોઈ ધરાવતો નથી. એ વાત અનંત દલિત પછીના ચાર શ્લોકોમાં કહે છે કે જીવહી અલક્ષ્યામ તદેવની પ્રાપ્તિ કો ઘડે, જીવજનો નિર્ણય કરી શકે જાણતો નથી એ યોની જે મળે છે નિર્ણય કોણ કરે છે, ઈશ્વર કરે છે. અને મને એક રૂપક આપે છે જો, એટલે આ બધા જાત જાતના રૂપકો જો, ઉપમાઓ જો, દૃષ્ટાંત જો, અદ્ભુત છે બધા. ત્યાં એ જમાનામાં બેઠા બેઠા કેવું કેવું વિચારે છે, અનંત ભવ સંજાત પુણ્ય પાપ સમુત્થિત સૂત્ર નિબદ્ધ સંસાર કાષ્ઠે ક્રીડન મર્કટા. સર્વલોકસ્થિતા સર્વે પ્રાણીન સ્થિર જંગમાઃ ક્રીડાર્થમ જગદીશેન શિશુના વિશ્વકર્મણા. અનંત ભવ સંજાત પુણ્ય પાપ સમુત્થિત સૂત્ર નિબદ્ધા સંસાર કાષ્ટ ક્રીડન મર્કટા. એક કાષ્ટ હોય લાકડું હોય એમાં મરકટ, ક્રીડન મરકટ એટલે રમકડાનો વાંધો, બીજો વાંધો સાચો વાંધો નહીં, રમકડાનો વાંધો. એ સૂત્ર નિબદ્ધા એવા રમકડા આવે ને બધા, આમ તો ખેંચો એટલે વાંદરો ઉછળકૂદ કરે, જે પ્રકાર નક્કી આમ જે પ્રકાર ખેંચે એ પ્રકાર વાંદરો ઉછળકૂદ કરે, નૃત્ય કરે. તો હવે આ પ્રકારનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે કાષ્ઠ બધા મરકટ, આ કાષ્ઠ છે ને એની સાથે બાંધવામાં આવ્યો આ રમકડાના વાંદરને, એ સૂત્રથી નિબદ્ધા, સૂત્રથી દોરડીથી, દોરડીઓથી બાંધવામાં આવે કે દોરીઓથી બાંધવામાં આવે, કઈ દોરી કેમ ખાંચવે પણ નક્કી થાય કે પેલો કેવી રીતે એની એની ચેષ્ટાઓ કેવી હશે એ નક્કી કોણ કરે, આ ખેંચનાર કોણ, આ તો બાળક, બાળકનું રમકડું છે. તો જેવી રીતે પેલો શિશુ કહો, બાળક કહો, એ જે રીતે આ દોરીઓ નાનકડા પેલો ખેંચે એ પરથી પેલા આ વાંદરાની ચેષ્ટાઓ નક્કી થાય. એ નક્કી પેલો વાંદરો ના કરી શકે, કોણ કરે, આ બાળક કરે. તેવી રીતે આ દરેક જીવ કેવો છે, આ મરકટ સમાન છે, ટૂંકમાં રમકડાના વાનર સમાન છે, એને કાષ્ઠ સાથે બાંધવામાં આવ્યો છે. કયું કાષ્ઠ, તો કે સંસાર કાષ્ઠ. આ સંસાર નામનું કાષ્ઠ કહો, લાકડું કહો, એની સાથે આ જીવ નામના આ મરકટને, રમકડાને બાંધવામાં આવ્યું છે. સૂત્રહીન બધા આ દોરીઓથી બંધાયા, કઈ જાતની દોરીઓ છે,
अनंत भव संजात पुण्य पाप समुत्थित ही सूत्र ही सर्वे प्राणी रूपा क्रीडन मरकटा बधा प्राणियों आ प्रकार रमकड़ा मांदरा है यहाँ से बाळक परमेश्वर रूपेण शिशुना बाळक कोण रमे छे भगवान परमेश्वर पोते आखे दूरी खेचनारू बाळक छे ई कोई विश्वकर्मणा शिशुना आ परमेश्वर केवू छे विश्वकर्मणा विश्व एटले सर्व कर्म एटले कार्य जे कहीं छे ए उत्पन्न करनार कोण छे ईश्वर विश्व कहो जगत कहो जेनु कार्य छे जेनु उत्पन्न करेलु छे के सर्व उत्पन्न करनार जे छे तथा भूतेन संसारोपे काष्ठे निबद्धा तो शिशुना विश्वकर्मणा जगदीशेन क्रीडार्थम निबद्धा जगदीश है जगदीश कहो परमेश्वर कहो ये थोड़ू बाळक छे विश्वकर्मणा जेने समग्र विश्व ने जन्म आप्यो छे एवं एटले के सर्वज्ञ टूंकमां भगवान सर्व केम छे कारण के एने समग्र जगत ने उत्पन्न कर्युं छे अने माटे समग्र जगत ने जाणतो होवो जोईए यो यत करता सतज्ञ જે પેલો સર્જન કરનાર હોય એને જે સર્જન થયું છે એનું જ્ઞાન હોવું જોઈએ તો જગદીશ એને પાસે કેવો છે જગદીશ છે જગતનો ઈશ્વર છે માત્ર જાણે એટલો નહીં પરંતુ જોડો કેવો છે નિયંતા છે ઈશ્વર છે શક્તિમાન છે કર્મફળનો નિશ્ચય કરવા માટે કર્મફળ પ્રદાન નિશ્ચય તો કરવાને સર્વજ્ઞ જોઈએ પણ અમલ કરવા માટે સર્વશક્તિમાન જોઈએ કર્મ આવેનું એનું કનું ના પડે ધારો કે એને વશ ના થવું તો પછી એ ઈશ્વર જાણે એટલું પૂરતું નથી એને અમલ કરાવવો પડે તે દરેકે દરેક પ્રાણીએ પોતાના કર્મને અનુફળ ભોગવવું જ પડે એટલે જગદીશ કહેવાય જગદીશ જગતનો ઈશ્વર કહેવાય પરમેશ્વર કહેવાય તો આવું એણે જ રચેલું આ વિશ્વ છે એ વિશ્વ જાણે કાષ્ઠ છે એના સંસાર એમાં એ સંસાર કાષ્ઠમાં આ બધા જીવો બંધાયેલા છે કહી નહીં બંધા શેણે બંધાયેલા છે અનંત ભવ સંજાત પુણ્ય પાપ સમુત્થિત સૂત્ર અનેક જન્મ અનુષ્ઠિતાન્યાને પુણ્ય પાપાને શુભાશુભ કર્માણે તજ્જન્ય અદૃશરૂપ સૂત્ર અનેક જન્મમાં એણે કેટલા બધા પુણ્ય પાપ કેટલા બધા કર્મો કર્યા છે કેવા શુભ કર્મ અશુભ કર્મ તજન્ય આપણે કર્મ કરીએ એટલે અદૃષ્ટને જન્મ આપે ટૂંકમાં કર્મ તો અત્યારે કરીએ ફળ આપણે ભવિષ્યમાં મળવાનું હોય તો પછી લિંક કઈ કર્મ અત્યારે કર્યું તે અને ભવિષ્યમાં ફળ મળશે એને જોડનારી એને જોડનારી સાંકળ કઈ તો કે અદૃષ્ટ કહો અપૂર્વ કહો દરેક દરેક કર્મ એક અદૃષ્ટને પુણ્ય પાપને જન્મ આપે સૂક્ષ્મ અને એની એનું અસ્તિત્વ ચાલુ રહે ક્યાં સુધી જ્યાં સુધી એ સૂક્ષ્મ અદૃષ્ટ છે એ પોતાનું ફળ ના આપે ત્યાં સુધી એ જળવાય રહે એટલે કર્મ ભલે અહીંયા આગળ સમાપ્ત થઈ ગયો કૃતૌ સુપ્તે જાગ્રત કૃતૌ સુપ્તે જાગ્રત તો જ ફળ યોગે કર્તુમતા કર્મ કર્યું ક્રતુ યજ્ઞ કર્યો એ તો વિચારો નષ્ટ થઈ ગયો તો એને તો કોઈ ભગવાન નક્કી કરે પણ કાંજે અદૃષ્ટ ઉત્પન્ન થયું એનું અસ્તિત્વ રહે અને એ પછી નક્કી કરે કયા સ્થળે કયા કયા સંજોગોમાં એને ફળ મળે એટલે બધા સૂત્રથી બંધાયેલા કયું સૂત્ર પેલો ખેંચશે ભગવાન અનેક બધા પુણ્ય પાપ કર્મના જે બધા અદૃષ્ટ કહો એને ફળ કહો એ બધા એ અદૃષ્ટ રૂપી પુણ્ય પાપ રૂપે એ સૂત્રથી બંધાયેલો છે આ જીવાત્મા કયું દોર સૂત્ર ખેંચશે અસંખ્ય સૂત્ર છે
અસંખ્ય સૂત્ર થી આ જીવાત્મા બંધાયેલો છે. કયું સૂત્ર પેલો ખેંચશે બાળક? કયો બાળક? જગદીશ્વર. ઈશ્વર નામનો બાળક કયા સૂત્ર ના ખેંચે? કેમ નૃત્ય કરવું પડે છે એ તો પોતે એ જ નક્કી કરે. તજન્ય અતુશ્રુભય સૂત્ર એટલે નિબદ્ધ સંસારકાસ્તે કિરણ મરકટા સર્વલોક સ્થિતા સર્વે પ્રાણીન. માં કોઈ અપવાદરૂપ નથી. સર્વે પ્રાણીન આ બધા પ્રાણીઓને લાગુ પડે છે. ક્યાં? સર્વલોક સ્થિતા. પછી મૃત્યુલોકમાં હોય, સ્વર્ગમાં હોય, નરકમાં હોય, બ્રહ્મલોકમાં ક્યાંય પણ હોય, સમગ્ર જગત. એટલે જ કહ્યું આ સમગ્ર જગત કરવાનું ફળા જ છે. સમગ્ર જગતનું સર્જન કરનાર એ સર્વજ્ઞ ઈશ્વર જ છે. એટલે વિશ્વકર્માણા જગદીશ. ટૂંકમાં આ સમગ્ર જગત કર્મ ફળનું પરિણામ છે. કર્મનું પરિણામ કર્મનું ફળ છે. અસંખ્ય જીવો હોય જે અસંખ્ય કર્મ કર્યા હોય એનું જે અસંખ્ય ફળ છે એ જ આ જગતનું રૂપ લેતું હોય છે. ટૂંકમાં અત્યારે જે કંઈ આપણે અનુભવી રહ્યા હોઈએ એ આપણે પૂર્વમાં કરેલા કર્મનું ફળ છે એ જ આ રૂપમાં આપણી સમક્ષ આવે છે. એટલું નક્કર બને હોય કર્મ ફળ સંજોગો રૂપમાં આપણી સમક્ષ આવે. બહાર આવે અંદર પણ આવે. આ બહાર તો કર્મ જન્મ આવ્યું, અંદર કયો વિચાર આવશે એ પછી કર્મ નક્કી કરે. કયા પ્રકારનું રિએક્શન આવશે, પ્રત્યાઘાત જન્મશે, શું થશે એ મને ખબર નથી. એટલે પછી શું કરવાનું જો સાવધાન હોવ અને પછી મારે શું કરવાનું એની સ્વતંત્રતા મને છે. પણ કયા સંજોગો મારી સમક્ષ ઉત્પન્ન થશે, એ સંજોગોમાં કયા પ્રકારનો વિચાર મારામાં જન્મશે એ તો ભગવાન જ જાણે. એને પ્રારબ્ધ વોઝ એન્કાઉન્ટર ઇઝ પ્રારબ્ધ, ધ વે યુ રિસ્પોન્ડ ઇઝ અ ફ્રી વિલ. જે તમારી સમક્ષ ઉપસ્થિત થાય એ પ્રારબ્ધનું પરિણામ છે. તમે કેવો પ્રતિભાવ આપો એ પુરુષાર્થ કહેવાય. સર્વલોક સ્થિતા સર્વે પ્રાણી. બધા લોકની અંદર જે બધા પ્રાણીઓ છે બધા આ રીતે જીવો જે છે ને તેથી આ કર્મ ફળના સૂત્રથી બધા બંધાયેલા જ છે. અને પેલો સર્વજ્ઞ કયા? દરેક દરેકને કાસ્ટ બંધાયેલા છે. એટલે સતત એવો તો ખેંચ્યા જ કરતો હોય ને કે બધા જીવો બધી જગ્યાએ હોય અને પ્રત્યેક ક્ષણે નવું નવું કર્મ ફળ મળવાનું હોય તો ખેંચ્યા જ કરતો રહ્યો પેલો ભગવાન. એટલે સર્વે પ્રાણી સ્થિર જંગમાહ. કેટલાક પ્રાણીઓ સ્થાવર હોય, કેટલાક જંગમ હોય, બધા જીવાત્મા છે અને એ બધા આ રીતે બંધાયેલા છે કર્મફળરૂપી સૂત્ર છે. એ જ આગળ કહે છે આકર્ષયે સૂત્રમ જગદીશો યદૃચ્છયા પ્રાણીન પુણ્ય પાપાખ્યમ તત્ફલમ વ્યાત્યનીશ્વર. આકર્ષે યત સૂત્રમ જગદીશ યદુચ્છયા. જગદીશ જગતનો ઈશ્વર છે. તો શિશુ યસ્ય પ્રાણીના સૂત્રમ અદૃશ્ય આકર્ષે. જે પ્રાણીનું જે સૂત્ર ખેંચે એટલે શું? ટૂંકમાં એનું જે કર્મને એ ફલાવી હુકમ કર્યા. દરેક જીવાત્માના સંચિત અસંખ્ય કર્મ હોય. કયું કર્મ છે જે ફળ આપવાને તૈયાર થઈ ગયું એ નક્કી કોણ કરે? ઈશ્વર નક્કી કરે. જે ક્ષણે જે કર્મ ફળ છે એનો ઉદય થયો, પોતાનું ફળ આપવા માટે ઉદિત થયું, જાગૃત થયું. ટૂંકમાં તો આ તો કેટલી બધી કેટલા અસંખ્ય જીવો અને અસંખ્ય કર્મો અને શું શું થતું હોય ભગવાન જાણે. આ બધું બહુ આ બહુ જટિલ વસ્તુ છે. ટૂંકમાં એની કલ્પના કરી પણ અસંભવ છે. હવે એકના જીવનમાં જ કલ્પના કરતા તો અસંખ્ય જીવો બધા કેટલાય લોક છે બધા કેટલાય મરતે ભગવાન જાણે.
क्योंकि पृथ्वी सिवाय बीजे कोई जगह आ जीव टूंक में लाइफ हो जना तो नहीं पर हे भगवान जाने आ पृथ्वी पर चेतनता है ये बहुत एक मोटो महान चमत्कार है जो समझाई शकाय एम नहीं केटला बधा परिबळो घटको फेक्टर्स કેટલાય વર્ષો પહેલાં કંઈક અમે ઇંગ્લેન્ડના કોઈ વૈજ્ઞાનિક હતો લોર્ડ કંઈક જાણીને માણસ અને કે કોઈ છ વસ્તુઓ છે જે ખરેખર એક ચમત્કારરૂપ છે આ પૃથ્વી પર જે પૃથ્વી પર જીવન માટે જવાબદાર છે એક કાર્બન કહ્યું ને બીજું હાઇડ્રોજન કહ્યું ને પછી કંઈક ગુરુત્વાકર્ષણ કહ્યું ને પછી રેડિયો એક્ટિવિટી કહી અને આ બધા પરિબળો કે મેગ્નેટિક ફોર્સ હવે એ લોકો પેલો સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ વીક ન્યુક્લિયર ફોર્સ વગેરે એ તો 200 જેટલા આવે સુધી અત્યાર સુધીમાં આટલી આટલી વસ્તુ હોય તો જ આ લાઈફ અહીંયા શક્ય છે એ શક્ય જ નથી હજી તો હજી શોધશે તો ખબર પડશે કે અસંખ્ય છે એટલે આટલા બધા જે પરિબળો છે ફેક્ટર્સ છે બરાબર પ્રિસાઇઝલી એ બરાબર જો નક્કી થાય તો જ આ પૃથ્વી અહીં આવા સ્થળે હોય તો જ આ ચિત્ર ફરે તો જ આ એંગલ પર હોય અને તો જ આ બને આ બધું કંઈ તો બહુ માઇન્ડ બોગલિંગ ટૂંકમાં એ તો આપણે કંઈ કલ્પના બહારની વસ્તુ છે વૈજ્ઞાનિકો વિચારાવે કંઈ આ તો કંઈ સ્વીકારવું પણ કોઈ કરવું જોઈએ આ કરનાર કોઈ હોવું જોઈએ એની જાતે ના કંઈ એક્સિડન્ટ ના હોય આ વસ્તુ અકસ્માત તો ના જાય એટલે ટૂંકમાં અકસ્માત તો ના આવે ઇન્ટેલિજન્ટ ક્રિએશન હવે એટલે આ લોકો બધા વિચારતા થાય આ પૃથ્વી આખું જગત જ આવું છે યુનિવર્સ જ આવું છે ટૂંકમાં આ જાતનું વિશ્વ છે ને એ જ એક મોટો ચમત્કાર છે એના આમાં જે બધા પરિબળો છે પરિબળો આ પ્રકારે આ બધા બધા છે આ બધા ફોર્સ કયા ચાહે એ બરાબર જે ક્ષણે પ્રગટ થયા એ ક્ષણ એટલે એક સેકન્ડનો કે અબજનો ભાગ કેટલાય એવામાં પ્રગટ થયા એટલે જ્યારે જ્યારે આડોળ થયું હોત ને તો આ વિશ્વ ના હોત હોત જ નહીં એટલે જ્યારે બિગ બેંગ થયો કે જે કે થયું એની પહેલી એકથી અબજમાં ભાગની જે પળ છે એનો અબજમો ભાગ એ વખતે જે થયું ને એ ના થયું હોત આ જ રીતે તો આ જગત હોત જ નહીં જગત જ ચમત્કાર છે અને આ પૃથ્વી અને આ લાઈફ છે ને મોટો ચમત્કાર છે અને તે અકસ્માત ના હોય પૂર્વયોજિત હોવું જોઈએ ઇટ ઇઝ એન ઇન્ટેલિજન્ટ ક્રિએશન અને એનો કોઈ ઇન્ટેલિજન્ટ એન્ટિટી હોવી જોઈએ એ વૈજ્ઞાનિક બધા તો કોઈ કોઈ આવા અક્કલવાળા લોકો હે વિચારે બાકી તો અમુક જડ માણસો તો વિચારે જ નહીં સ્વીકાર જ નહીં કહેશો એ તમે શોધી કાઢો કાલે શોધીશું અમે એનું કારણ શોધી કાઢીશું એટલે કારણ શોધી કાઢે છે એ કોને કારણ શોધી કાઢે એ વિચાર નથી પાછો પણ સર્વ પ્રાણી અનીશ્વર એટલે પ્રાણીના પુણ્ય પાપાખ્યમ તત્ફલમ યાદિ અનીશ્વર એક જગદીશ્વર છે અને બીજો કેવો છે અનીશ્વર છે આ જીવ કેવો છે અનીશ્વર અની છે એટલે વિચારો અસહાય છે પેલો સર્વજ્ઞ સર્વશક્તિમાન છે અલ્પજ્ઞ અલ્પશક્તિમાન અસહાય છે પેલો સ્વતંત્ર છે આ પરતંત્ર છે તો યદૃચ્છ પ્રાણેન પુણ્ય પાપાખ્યમ ફલમ યાતિ ઈશ્વર તો કોઈ ઈશ્વર છે એ પ્રાણનું પુણ્ય પાપ જે કર્મ ફળ છે એ નક્કી કરે છે એટલે આમાં શું છે કે જગદીશ્વર પ્રાણીના યે સૂત્રમ આકર્ષયેત તત્ફલમ અનીશ્વર તત્ પુણ્ય પાપાખ્યમ ફલમ
અનીશ્વરા યાતિ. પ્રાયનું જે પુણ્ય પાપ કર્મ છે એ સૂત્રને આ ખેંચે. એ અસહાય જે જીવ છે એ એ પ્રકારનું ફળ પ્રાપ્ત કરે. આવી કલ્પનાઓ જ છે ટૂંકમાં, હવે સ્વીકારવી ના સ્વીકારવી એ બધું તો. પણ આ તો શું કલ્પના કઈ રીતે છે કે ભાઈ આ યુક્તિયુક્ત છે. આવું બધું શાસ્ત્રમાં કહ્યું હોય, યથાકર્મ યથાશ્રુતમ વગેરે, અને પુરાણમાં બધું વર્ણન કર્યું હોય, પણ છેવટે કેવું છે આ યુક્તિને અનુકૂળ યુક્તિ છે, યુક્તિયુક્ત છે. બાકી તો એટલે આનું પ્રમાણ, આનું પ્રમાણ તો માત્ર શાસ્ત્ર જ છે આ બધું છે એનું. પણ શાસ્ત્ર કહે છે એના માટે આપણા યુક્તિ જે છે ને એ સાથે સાથે આપણે આપીએ છીએ, જેથી શાસ્ત્ર કહે છે એ આપણે સમજી શકીએ. એટલે એ આપણા આપણા મનમાં એ પ્રકારનો એક શ્રદ્ધા, નિશ્ચય શ્રદ્ધા જન્મે. પછીના શ્લોકમાં કહે છે, સર્વ પ્રાણી તતઃ કેન ગચ્છતે યથાગતમ યથા દેહમ ચ સર્વોયમ ઈશ્વરસ્ય વશેયતઃ. સર્વ પ્રાણી બીજા શ્લોકનું પહેલા શ્લોકમાં જાય પાછું એવું છે કે પેલામાં તો કોઈ કરતા જ નથી, આગળનામાં છે અનીશ્વર. કોણ અનીશ્વર? સર્વ પ્રાણી અનીશ્વર. પ્રત્યેક પ્રાણી કહો, જીવ કહો, કહો છે અનીશ્વર છે. ઈશ્વર પુણ્ય પાપાખ્યમ ફલમ યાતિ. એ આવો અસહાય જીવાત્મા છે, એ પુણ્ય પાપ રૂપી પોતાના ફળને પ્રાપ્ત કરે છે. તથ કેન ગચ્છે એશ યથાગતમ યથાદેહંત સર્વ ઈશ્વરસ્ય વશેયત. ટૂંકમાં આ બધાની પ્રાચીનો પ્રયોગ એને છે કે જીવાત્મા નક્કી કરી શકતો નથી કે પોતે કયા દેહને પ્રાપ્ત કરવો, એ નક્કી કરી શકતો નથી કે એની ગતિ કેવી હશે, કયા માર્ગે જવાનું છે એ જીવાત્મા નક્કી ના કરે, અને કયા દેહને પ્રાપ્ત કરવાનો છે એ પણ જીવાત્મા નક્કી કરી શકતો નથી, કારણ કે અનીશ્વર છે, અસહાય છે, અલ્પજ્ઞ છે. એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એવો જગદીશ્વર છે, એ આ બધો નિર્ણય કરે છે. અને માટે એ શું નિર્ણય કરશે એ જ જાણે, આપણે જાણતા નથી. એટલું એટલા માટે અનિશ્ચિત છે, કઈ ક્ષણે કયું કર્મ છે ફલીભૂત થશે એનો કોઈ પ્રકારનો નિશ્ચય ના હોવાના કારણે, અનિશ્ચય થવાના કારણે બીજી ક્ષણે શું બનશે, અને તેથી બીજી કઈ યોની પ્રાપ્ત છે કેવું છે અનિશ્ચિત છે. તથા કેન ગચ્છે એશ યથાગતમ યથાદેહમ ચ સર્વ ઈશ્વરસ્ય વશેયત. તથા ઉક્ત વિજયા ફલ પ્રાપ્તુ પારતંત્ર્યા. આગળ વર્ણન કરવામાં આવ્યું તે પ્રકારે કર્મની પ્રાપ્તિમાં જીવાત્મા પરતંત્ર છે. યથાગતમ યથાદેહમ ચ સર્વ ગચ્છતિ ઇતિ કથમ ઉચ્યેત. અંતેથી એ જે પ્રકારના દેહને પ્રાપ્ત કરે અને જે માર્ગે આવ્યો એ જ માર્ગે જાય. એટલે ધારો સ્વર્ગમાંથી આવ્યો તો પાછો સ્વર્ગમાં જાય, દેવમાં તો પાછો દેવ બને, એવું આપણે નક્કી ના કરીએ. કારણ કે અહીંયા એને શું શું એને બધા જ્યાં કારતૂત કરે ભગવાન, જાય તો મનુષ્યમાં આવે શું કર્મ કરે તો ભગવાને નહીં જાણતો. એટલે ટૂંકમાં દેવોને જાણના નથી, દેવતાને ખબર નથી, એટલે કૂતો મનુષ્ય. એટલે આ પુરુષસ્ય શું છે ભાઈ, પુરુષસ્ય ભાગ્યમ દેવોને જાણાતી કૂતો મનુષ્ય. પુરુષનું ભાગ્ય શું છે ને એ તો ભગવાને જાણતો નથી, તો મનુષ્ય ક્યાં જાણવાનો હતો એવું કહે છે.
अंते जी यथागतम यथादेव सर्व गच्छति कथम उच्चेद। એટલે જ્યારે આ જીવાત્માને ખબર જ નહીં ત્યારે કેવું કહી શકાય કે એ જ દેહને પ્રાપ્ત, એવા જ દેહને પ્રાપ્ત કરશે અને એ જ પ્રકારની એ માર્ગ એ વળી પાછો એ યાત્રા કરશે કેમ કહી શકાય? કેમ? યત સર્વ ઈશ્વરસ્ય વશે ભવતિ। કેમ? કારણ કે બધું ઈશ્વર નક્કી કરનારા છે, જીવાત્મા નક્કી કરનારા નથી। તો એ ઈશ્વર નક્કી કરી શક્યો હોત ને કે એને એ દેહને મોકલવો ને શું, એ તો કોણ ઈશ્વર નક્કી કરી શકે? ધારે તો કે બધા જેને એ દેહમાં હશે તો એવું મળે, ઈશ્વર નક્કી કરે માટે યાદ આવે તેને એવો નિયમ ખરો? જીવ નક્કી નથી કરતો એ બરાબર છે, બધી ગતિ ઈશ્વર નક્કી કરનાર, ઈશ્વર એવી ગતિ નક્કી કરી શકે ને કે ભાઈ આ જે ગતિ આવે ગતિ જાય અને જે દેહ એવો એવું કરી શકે વાત પણ, એટલે એ નથી કરતો ટૂંકમાં જે। એટલે આ ઈશ્વર શું કરશે અનિશ્ચિત હોવાને આપણે કહી શકતા નથી। જો આપણે નક્કી કરતા હોત તો જરૂર આપણે કહી શક્યા હોત કે ભાઈ કઈ યોની પ્રાપ્ત કરીને કયા માર્ગે જવું આવે, આપણે નક્કી કરતા હોત તો કહી શક્યા હોત, આપણે નક્કી કરતા નથી માટે આપણે કહી શકતા નથી। એટલા માટે ભલે ઉપનિષદે કહ્યું કે ભાઈ પ્રતિજ્ઞાન પ્રતિયોની એટલે યથાદેહમ યથાગતિ એવું કહ્યું ખરું, પણ એ નક્કી કરવું મુશ્કેલ છે એવું આ ગ્રંથકાર કહે છે। તેથી કામન યોની એ શરી છે તો પછી આ જીવાત્મા કઈ યોનિને પ્રાપ્ત કરશે? અયમસ્ય કર વિભાગ અનુસંધાતા ઈશ્વરો નિર્માશ્યતિ, આ બધી બહુ જટિલ વસ્તુઓ છે। ટૂંકમાં ઈશ્વર સર્વજ્ઞ છે કે એવો પ્રશ્ન થયો। ઈશ્વર સર્વજ્ઞ હોય એક વાર તમે કહો કે મનુષ્યને ફ્રી વિલ છે એટલે કે નિર્ણય કરવાની સ્વતંત્રતા, એવું એક બાજુ કહો તો આ શું નિર્ણય કરશે એની સ્વતંત્રતા તો ઈશ્વરને ખબર ના હોય ને હું શું નક્કી કરીશ, ખરું કે નહીં? હું મારામાં નિર્ણય સ્વતંત્રતા હોય તો સ્વતંત્ર કોને કહેવાય? હું સ્વતંત્ર નિર્ણય લઉં ત્યારે ફ્રી વિલ કહેવાય ને, એ બધું ઈશ્વરની એમાં ના આવતો હોય ત્યારે જ નહીં સ્વતંત્ર, એટલે એણે નક્કી કર્યો તો ફ્રી વિલ ક્યાં થાય? એટલે આ મોટો પ્રશ્ન જ છે ને કે ફ્રી વિલ નામની વસ્તુ છે કે નહીં? તમે ઈશ્વરને સર્વજ્ઞ કહેતા હો, બધું જ જાણતો હોય તો પછી હું બીજું શું નિર્ણય લેવો જાણે? એ નક્કી થયેલો એવું તો નક્કી ના થયું હોય એનો અર્થ એ ઈશ્વરને ખબર નથી, તો એને કશી ખબર નથી સર્વજ્ઞ કેમ કહેવાય? ને વિચાર ઘરે જઈને એટલે નહીં, બધા લોકો વિચાર વૈજ્ઞાનિક હોય ને આઈન્સ્ટાઈન પણ કહે કે ભાઈ આ ફ્રી વિલ નામની વસ્તુ હોય ના શકે, એ કહે ઈશ્વર સર્વજ્ઞ હોત દે કેન બી ફ્રી વિલ, ફ્રી વિલ જ ના હોય તો તમારે કંઈ કરવાનું રહે જ નહીં તો તમે જવાબદારી ના રહે। જો આપણામાં કોઈ સ્વતંત્રતા હોય તો જવાબદાર નથી, તમે કહે તો એને કરાવી પ્રાણ કરે હું શું કરું, એ કરાવી પ્રાણ કરું છું કે હું કરું છું? શાસ્ત્રમાં તો ફ્રી વિલ સ્વતંત્ર સ્વીકારમાં આવ્યું છે, વિધિ નિષેધ આમ કરો આમ ના કરો એવું કહેવાની જરૂર ક્યારે પડે? જ્યારે હું બીજું કરી શકતો હોઉં ત્યારે જ ને, ઓછા કોઈ બીજા કોઈ મનુષ્ય જીવોને કોઈ કહેતો નહીં તો આમ એ તો કરવાના જ છે એની પ્રકૃતિ પ્રમાણે, પ્રકૃતિ જ્ઞાનતિ ભૂતાની નિગ્રહ કે બીજા કોઈને પોતાની પ્રકૃતિનો નિગ્રહ કરવાની સ્વતંત્રતા જ નથી, સમગ્ર જગત પ્રકૃતિના વશે જ વર્તે છે, આ એક મનુષ્ય છે જેને આવું સ્વતંત્રતા આપી, એ સ્વતંત્રતા ઈશ્વરને ખબર છે કે નહીં? ખબર જો તો સ્વતંત્રતા કેવી રીતે કહેવાય? એટલે હવે નિર્ણય ઈશ્વર કરતો હોય તો એ શા માટે નિર્ણય ના કરે કઈ યોનિ મળે એવું નિર્ણય, એ કેમ નિર્ણય ના કરે કે એને એવી જ યોનિ મળે કેમ ના કરે? ઈશ્વર નિર્ણય કરે છે માટે એ યોનિ પ્રાપ્ત ન થાય, એ માર્ગ ગતિ ના થાય એવું શા માટે? ભાઈ હું જ નક્કી કરતો હો તોય શું, તોય મને શું ખબર હોય કે હું શું નક્કી કરવાનું છું? હું શા માટે એવું નક્કી કરો ભાઈ? નરકમાંથી આવ્યો તો નરકો પાછા નક્કી શું કામ કરું? મારે નક્કી કરવાનું સ્વર્ગમાં જવાનું નક્કી કરું, હું પૃથ્વી પર આવું શું કામ?
એટલે મારે નક્કી કરવાનું તો એની યોનિ પ્રાપ્ત થાય એવો નિયમ નથી. ત્યાં ત્યાં જ રહું તો જો ગમતું હોય તો. એટલે આ બધી વસ્તુ બહુ એટલે સામાન્ય રીતે એમ કહેવાય બધું, બહુ ખણખોદ તમે કરો અંદર તો બધા પ્રશ્ન જન્મે ખરા. અને તેથી એ બધાના ઉત્તર આપવો ઘણી વાર જરા મુશ્કેલ થઈ જાય. એટલે એટલે આ તો ચાલ્યા જ કરે છે ડિબેટ પશ્ચિમમાં. કારણ કે બાઇબલ એમ કે વિશ્વ આ જગત આમ સર્જન પેલું, અને પેલા કે ઇન્ટેલિજન્ટ ક્રિએશન, ને પેલો પેલો એવોલ્યુશનની વાત કરે. વૈજ્ઞાનિક શું કરે? ઉત્ક્રાંતિની વાત કરે. અને એટલા માટે એ લોકો તો તમારો સ્વતંત્રતા આવે જ નહીં પછી તો. જે સ્વતંત્રતા એમ કહેવાય યાર ટૂંકમાં, એટલે આવી જયારે ચોઈસ થતો હોય દરેક ક્ષણે ચોઈસથી બીજું નક્કી થતું હોય તો પૂરી સ્વતંત્રતા જ થઈ એમાં તો એવોલ્યુશનમાં. એટલે પ્રત્યેક ક્ષણે શું થવાનું છે બીજી એ નક્કી થાય છે શાનાથી? ચોઈસથી. હા, શું કહેવાય એને, જે કોષો હોય કે જે કંઈ હોય એ નક્કી કરાય. યુનિસેલ્યુલર એક કોષ જીવ હતો એમાંથી આટલું થયું હતું, એ પ્રત્યેક ક્ષણે દેર ઇઝ એ ચોઈસ, એ ચોઈસ પ્રમાણે થતું હોય છે. શું શ્રેષ્ઠ છે એ નક્કી કરે, એ પ્રકારે ઇવોલ્વ થાય. એનો અર્થ એ થયો કે આ સમગ્ર જગત છે એ ફ્રી વિલનું પરિણામ થયું. એમાં કોઈ ઈશ્વરની જરૂર જ નથી ને. તમે જ નક્કી કરો, આ ઓર્ગેનિઝમ નક્કી કરે છે કે કેવી રીતે ઉત્ક્રાંતિ થશે. તો એમ ફંટાડો કૂતરું છે, આમ ફંટાડો બીજું કંઈ, આમ આમ એ બહુ બધું, એ પણ બહુ જટિલ વસ્તુ. એ બહુ એનો એ લોકોએ ઘણો બધો અભ્યાસ કર્યો છે. એમાં થોડીક ભૂલો એ લોકો શોધી કાઢી છે કે આ ખોટો, ટૂંકમાં અમુક વસ્તુઓનો ચોઈસ ખોટો થયો છે અને માટે આવું થયું ને પેલું થયું ને ફલાણું થયું જે હોય તે. પણ આવી રીતે આવું જો સિલેક્શન ચોઈસ, હા સિલેક્શન, એ સિલેક્શન એ થતો. હા ના, સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ તો ખરો, પણ નેચરલ સિલેક્શન જેને કહે છે, ધેટ્સ વોટ ઇટ ઇઝ, ઇટ્સ નેચરલ સિલેક્શન. હવે નેચરલ એટલે શું? નેચર નક્કી કરે. એટલે આ ઓર્ગેનિઝમ પછીની એની કઈ અવસ્થા હશે એ નેચરલ સિલેક્શન એટલે શું? એનામાં એવી જાતનું સિલેક્શનની એવી ક્ષમતા મૂકેલી જ છે એનો થયો છે ને. દરેક ઓર્ગેનિઝમમાં પછીની ક્ષણે બીજી અવસ્થા કઈ હશે નક્કી કરવાની સ્વતંત્રતા મૂકેલી હશે. પણ નેચરલ સિલેક્શનનો થયો તો ફ્રી વિલ જ થયો, એમાં તો કોઈ બીજું કોઈ, એટલે આમાં કોઈ ઈશ્વરની જરૂર જ નહીં તમારે. આ રીતે આ પ્રકારે જગત જો જન્મ્યું હોય તો એમાં કોઈ ઈશ્વરની જરૂર જ ના પડે ને, નેચરલ સિલેક્શન. પણ નેચરલ સિલેક્શન ઇન્ટેલિજન્ટ વસ્તુ કરે, પણ જન્મ્યું ત્યારથી કેવી રીતે આ જડ વસ્તુ કેવી નક્કી કરે? મેં મારો અભ્યાસ નથી કર્યો, પણ નુખમાં ઓર્ગેનિઝમ નક્કી કરે. પણ આ તો કઈ એક લાઈફ તો આટલી જ છે ને, જગત દુનિયાની અંદર તો જડતા જ છે. એ નક્કી કેવી રીતે થયું હતું કે કઈ ગતિથી ઉત્પન્ન થવું ને કેવી કેવી રીતે એક્સપાન્શન થવું ને શું કોન્ટ્રાક્ટ છે વગેરે વગેરે, આ પરિબળો જાત જાતના બધા જગતને જે બધા જોડી રાખનારા છે એ પણ નેચરલ સિલેક્શન આવતું હશે, ખબર નથી હવે. પણ એ તો આમ તો ડાર્વિને તો આ જ અભ્યાસ કર્યો કે ભાઈ જીવો કેવી રીતે નેચરલ સિલેક્શનથી કેવી રીતે આખું ઉત્ક્રાંતિ થઈ મનુષ્ય સુધીની. ખરું પણ એ માણસે કર્યું, વિચાર કરો, એ માણસ આખી દુનિયામાં ફર્યો, જાત જાતના ટાપુઓમાં કઈ કઈ જગ્યાએ જઈને અભ્યાસ કર્યો, એ બધા કેવા કેવા જાત જાતના જંતુઓ અને કેવી જે બધી વનસ્પતિઓના બધા એમાંથી કહું લઈ આવ્યો હવે ધારે. એટલે એ એક એક વૈજ્ઞાનિકો એવું સ્વીકારે, અને પેલા કે ઈશ્વર સર્જ્યું. ઈશ્વરને સ્વીકારનારા ના હોય એ રીતે બહુ ઝઘડો ચાલે છે. સ્કૂલમાં શીખવવું શું? સ્ટ્રગલ ફોર સર્વાઈવલ ખરું, પણ એ નક્કી કરે તો પેલું જ ને ઓર્ગેનિઝમ નક્કી કરે ને. એટલે એને જીવવું છે, બરાબર છે, પણ એ કેમ જીવવું, શું કરવાથી હું જીવી શકીશ અને શું કરીશ
તો મારું વિનાશ થાય, એ કંઈક કરી કંઈક સુજન્મ હોવી જોઈએ ને, એ નક્કી કરનાર એ જ ને, કોઈ બીજો નથી. એટલે પેલો આઈન્સ્ટાઈન ઈશ્વરે જે મારા જીવનમાં આવી રીતે ખલેલ પહોંચાડતો હોય, કર્ણગત નહીં એટલે ટૂંકમાં જે મારા જીવનમાં આવી જાય કંઈ ને કંઈ નક્કી કરે, એ ઈશ્વર મન ના જોઈએ, આ હસ્તક્ષેપ કરતો હોય. ચાલો એટલે આવા વિશે બહુ ઘણો બધા ઘણા લોકોએ બહુ વિચાર કરેલો છે. આપણે તો વિચાર નથી કરતા કે આપણે તો શાસ્ત્ર પ્રમાણે જઈએ, યસ સર્વજ્ઞ સર્વ યશ મહિમા ભવિ યશ જ્ઞાન તપા વગેરે વગેરે, અને ઈશ્વર છે સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્વવ્યાપી વગેરે, એ સૌ નક્કી કરનાર છે, એ જગતનું કારણ છે, જતો હોય એમાં ભૂતાની જયંતિ વગેરે. પણ ન સ્વીકારનાર આખી બી એમણે એક આખી તર્કની આખી બીજી શૃંગલા ઉત્પન્ન કરવી પડે, એ આ વૈજ્ઞાનિકો ઉત્ક્રાંતિ, એ કે બધું સમજાવી શકે નહીં, બહુ બધું ઉત્ક્રાંતિ સમજાવ્યા કે આ શરીર કેમ થયું, પણ મારા આ પ્રત્યેક સંજોગોમાં એ ક્યારે સમજાવવાના થાય, અને મારા માતા પિતાને કારણે અમુક વસ્તુ બધા મારું બધી વસ્તુ ક્યારે નક્કી કરવા માટે આખી દુનિયા જોઈએ, એમાં થોડી થોડા ચિહ્નો આવે લક્ષણો આવ્યા હોય, ભાઈ આમાંથી આવે ને બાપમાંથી ને કાકામાંથી ને દાદામાંથી પહેલામાંથી આવ્યા છે, બરાબર છે, બધા જ બધા લક્ષણો ભેગા બાકી દુનિયા જોઈએ તમને. એટલે ચાલો એ દિશામાં આપણો એવો મહાન અભ્યાસ છે ને, જોકે કારણ કે એવો તો સમય આપણી પાસે છે પણ નહીં, પણ આ બધું ટૂંકમાં આ બધું કેવું છે, અનિર્વચનીય વસ્તુ વિધાન ને, શું કે અનિર્વચનીય, એટલે અમુકથી આ તમે નક્કી કરવા જાઓ ને એટલે પછી એ વસ્તુ તમે આ જ છે ને નથી એવું કહી શકતા નથી, અનિશ્ચિત થઈ જાય છે, એનો નિશ્ચય નહીં કરતા કહી શકાતો. આપણે છોડી દઈએ મિથ્યા હોય માથાકોટ છે એમ કહે વેદાંત નહીં છોડી દે, અમે આ જ બધા મિથ્યા છે, ટૂંકમાં આમાં બહુ માથાકોટ કરવા જેવું નથી, છોડો આ બધું બન્યું ના બન્યું ના બન્યું આગળ છોડી દો, જે બનવું એ બનવા દો, ના બને ના બને આપણે શું, એમની કશી વસ્તુ મને સ્પર્શરી જ નથી એ સમજો તમે, હું કંઈક જુદી માટીનો છું, હું જુદી કોટીનો છું, ને આ બધું થાય છે ને એને મને મને કંઈ સ્પર્શતું નહીં, અસંગ છું, શું થાય શું ચિંતા કરવી, સિનેમામાં જે બતાવે બતાવતા તું શું કામ કગાર કરે આટલો બધો, બધો સિનેમા જ છે ને છે બરોબર, મિથ્યા જેમાં શું માથાકોટ આટલી કરવાની, પણ એટલે યથાર્થ એમ ઈશ્વરસ્ય વશેયતઃ, એટલે કે છે પછીના શ્લોકમાં અત ઈશ્વર એવાત્ર પુણ્ય પાપ પ્રવર્તક તયો ફલસ્ય દાતા ચ ગતૌ દેહે ચ કારણમ. તરી કામ યોની મે છે અસદી છે, જો ભાઈ હું નક્કી ના કરી શકતો હો કે મારે કઈ યોની માં જવાનું, કોણ નક્કી કોણ કરે, અમસ્ય કર્મ વિભાગ અનુસંધાન ઈશ્વર નિર્માશ્યતે, તો મારા કર્મનો વિભાગ કહો ફળ કહો અનુસંધાન કરવાની ક્ષમતા ધરાવે છે ઈશ્વર, જે છે એ આનું નિર્માણ કરે છે, એ નિશ્ચય કરે છે. અતઃ ઈશ્વર એવ અત્ર પુણ્ય પાપ પ્રવર્તક તયો ફલસ્ય દાતા છે, પુણ્ય ને પાપનો પ્રવર્તક કહો કે પુણ્ય પાપનું ફળ આપનાર કહો, તો એવો ફલસ્ય દાતા છે, પુણ્ય પાપની પ્રેરણા એ આપનાર હોય તો પછી તો એને પછી પ્રેરણા ક્યાંથી આવી એ પ્રશ્ન થયો, પેલો કે મેં આ કર્મ શું કામ કરતો, આવો વિચાર ભાઈ શું કામ આવે, તો પેલા કર ભાઈ શું કામ, ટૂંકમાં આ બધું કરનાર ઈશ્વર છે કે જીવાત્મા છે, એટલે એ પણ નિર્ણય થઈ શકતો નથી, અને છતાં પણ આ દુનિયામાં તો ફ્રી વિલ સ્વીકારવામાં આવ્યું છે, માટે આપણે જે કરીએ એના જવાબદાર છે, આમની કોઈ દલીલો કોર્ટમાં ચાલે નહીં કે ભાઈ આ તો ઈશ્વર નિર્ણય કરનાર છે, હું નથી કરનાર, તો હું ઈશ્વર મારા દ્વારા નિર્ણય કરી ગયા અને જન્મ પૂરું છું એવું કહે છે, જેવું કહેવું પડે
गतौ देहे च कारणम गतौ तत्र लोकम प्रति गतौ देहे च कारणम ते लोक ने ते देह छे एनी गति नु कारण छे कोण ईश्वर छे तयो फल से दाता छे ये पुण्य ने पाप नो फल नो दाता छे ईश्वर नक्की करना छे कि कई गति एनी थशे अने कई योनी ने प्राप्त करशे पुण्य पाप प्रवर्तक कर्म विभाग अनुसंधान पुण्य पाप नो प्रवृत्त करना पुण्य पाप तो है क्यों दोरी खेचे ईश्वर दोरी खेचना है अपना बदा पुण्य पाप संचय क्यों पुण्य से दोरी खेचा है क्या पाप ने दोरी खेचा है ये प्रवर्तन कोण करे ईश्वर करे स्वतंत्र है માટે એ નક્કી કરે છે કે કઈ યોની પ્રાપ્ત થશે અને કયા માર્ગે ગતિ થશે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ શાંતિ शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बालरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ